બિલીમોરા ખાતે ફરજ બજાવતા હોમગાર્ડ દ્વારા તેમના જ વિભાગમાં થતી ગોબાચારી વિશે ફરિયાદ કરતા જે બાબતને લઈને કોઈ અનામી વ્યક્તિએ અરજી કરતા હાલ જેટલા હોમગાર્ડને છૂટા કરવામાં આવ્યા હતા જે મુદ્દે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું બિલીમોરામાં તેર જેટલા બેરોજગાર બનેલા હોમગાર્ડ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે હોમગાર્ડ વિભાગમાં ચાલતી ગોબાચારી વિશે તેઓએ ફરિયાદ કરી હતી તેમના દ્વારા કલેક્ટરને એક નનામી અરજી આપી હતી અને બિલીમોરા ખાતે ફરજ બજાવતા જેટલા હોમગાર્ડને આ અરજીને આધારે ફરજ પરથી મોકૂફ કરી દીધા હતા જ્યારે જે ગોબાચારી કરતા તેમના વિરુદ્ધ કોઈ પણ જાતની કામગીરી ન કરાતા અંતે તેમણે કલેક્ટરને ન્યાય અપાવવા માટે અપીલ કરવામાં આવી હતી આ બિલીમોરાના હોમગાર્ડ યુનિટમાં ભ્રષ્ટાચાર એકદમ ચરમસીમા પર છે ગેરકાયદેસર રીતે લોકો પાસે સ્ટોલ ઓનર્સ પાસે એ લોકો પૈસા અને ખાવાનું પણ મફતમાં લઈ જાય છે હવે આ બધું સહન કરીને પણ આ લોકો જે મારી સાથે ભાઈઓ ઊભા છે એ લોકો કામ કરી રહ્યા હતા ત્યારબાદ એક ભ્રષ્ટાચાર એમની સમક્ષ આવ્યો કે ત્રણ લોકો જે ડ્યુટી પર હતા જ નહીં તે લોકોની હાજરી બતાવીને ગેરકાયદેસર રીતે આ જેમના વિરુદ્ધ અરજી કરવામાં આવેલી છે તેવા વિજયભાઈ સોલંકી અને ભૂપેન્દ્રભાઈ પાંચાલ એમણે એ લોકોના રોસ્ટર ઉપર ફેરબદલ કરીને એ લોકોનો પગાર ચાલુ રખાવીને એ પગાર એ લોકોએ પોતાના ગજવે ભર્યો છે કે જેનો સીધો અસર આ ભાવિનભાઈ પટેલ અને નીતિનભાઈ ગુપ્તા એમની નોકરી પર થયો છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એ પણ ખોટા આરોપો લગાવીને જે આજ સુધી સિદ્ધ નથી થયા બીલી મોરાના અસરગ્રસ્ત હોમગાર્ડે જણાવ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે નિવેદન લખવામાં આવ્યું કે અમે તેમનો વિરોધ કરીએ છીએ એટલે અમને છૂટા કરવામાં આવ્યા છે અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય અમને ન્યાય આપવામાં આવે તેવી તેઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી Bureau report now sorry today.